એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો. વડાપ્રધાનનો વર્ચ્યુઅલ કાર્યક્રમ વિદ્યાર્થીઓએ નિહાળ્યો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલિનકાંત ગાંધી ટાઉન ખાતે સાંસદ દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં 7મો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે પરીક્ષા એ જીવનનો ભાગ છે. બોર્ડની પરીક્ષાઓ તેનું પ્રથમ પગથિયું છે. દરેક માતા પિતા પોતાના બાળકો શ્રેષ્ઠ પદ ધારણ કરે તેવું સ્વપ્ન જુએ છે. આ સ્વપ્નને પૂર્ણ કરવાની જવાબદારી વિદ્યાર્થીઓની હોય છે, જેથી વિદ્યાર્થીઓ ઉપર સફળતા માટેનું ભારણ આવે છે. અહીં આપણે આને ભારણ તરીકે નહીં, પરંતુ તેને સારી રીતે લઈ સખત મહેનત દ્વારા સફળતા મેળવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. મહેનતનો કોઈ જ વિકલ્પ નથી. આપણા વડાપ્રધાન એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓ દિવસના 18 કલાકથી વધુ કામ કરીને આપણા દેશને નવી ઊંચાઈ ઉપર લઈ જઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જણાવ્યું હતું કે આપણું ભવિષ્ય આપણા હાથમાં હોય છે. વડાપ્રધાને વિદ્યાર્થીઓને પરીક્ષાઓની ચિંતામાંથી મુક્ત કરવા માટે આ કાર્યક્રમની શરૂઆત કરી છે. વિદ્યાર્થીઓ ભારતનું ભાવિ છે, તેથી સર્વે વિદ્યાર્થીઓ પરીક્ષાના ચિંતાથી મુક્ત બની સખત મહેનત કરી સફળ થવા માટે પ્રયત્નશીલ બને. આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્ય VD ઝાલાએ પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને પરીક્ષાથી ચિંતા મુક્ત બને, શાંતિથી અને દ્રઢ સંકલ્પ સાથે પરીક્ષાની તૈયારી કરવા માટે અને સફળ થવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા સમાહર્તા નૈમેશ દવેએ જણાવ્યું હતું કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી, સફળતા માટે મહેનત એકમાત્ર વિકલ્પ છે. માટે ચિંતા મુક્ત બનીને પરીક્ષાઓની તૈયારી કરી ભવિષ્યમાં આવનારી તમામ પરીક્ષાઓમાં સફળ બનો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ વિદ્યાર્થીઓએ નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, શિક્ષણ સમિતિ ચેરમેન નીનામા, જિલ્લા શિક્ષણ અધિકારી મિતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉપાધ્યાય, શિક્ષક તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની સાથે તાલુકા કક્ષાએ તેમજ જિલ્લાની તમામ શાળાઓમાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો. બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા. તમારું ભાવિ બનાવવાનું ચોક્કસ નિશ્ચિત સમય દ્રઢ સંકલ્પ સાથે કામ કરશો, દુનિયાની કોઈ તાકાત નથી કે રોકી શકે. બીજી વાત કરો કે તમે સપનો જોશો અને સપનો હંમેશા સાકાર બનતું હોય છે. સપનાને કોઈ રોકી શકતું નથી, પણ સપનું સાકાર કરવા માટે તમારે મહેનત કરવી પડશે. આપ સૌ મહેનત કરવી પડશે તો સપનો સાકાર થશે. જવાબદારી આપી છે આપણા જે ગુરુઓ શિક્ષકો એના ઉપર ધ્યાન આપી અને ભણતરમાં પૂરું ધ્યાન આપીને આપણે આ કામ કરીએ તો ફક્ત પરીક્ષા જે આવે ને પરીક્ષામાં બેસીએ એટલે એકદમ ગભરાઈ જઈએ કે અમારે તો આટલું મને નહીં આવડે, તો અમારો માર્ક ઓછા આવશે, મારું શું થશે. પણ પરીક્ષા આવે ને એટલે પરીક્ષા એટલે બધાને એમ થાય પરીક્ષા, અને ખાસ કરીને આ બોર્ડની પરીક્ષા 10માની હોય કે 12માની હોય, ગ્રેજ્યુએશનની હોય, UPSC કે GPSCની પરીક્ષા હોય, બધાને એમ થાય મારી પરીક્ષા છે. અને વાલીઓ પણ દીકરા દીકરીઓ કરતા વાલીઓનો પણ એક હાવ પેદા થાય કે અમારે તો આ વખતે બોર્ડની પરીક્ષા કે છે, ક્યાં ફરવાના જવાનો, સગા સંબંધીઓને કંઈ કોઈ ડિસ્ટર્બ ના કરતા એટલે ઘરે આવવાનું જવાનું પણ બંધ કરાવી દે. એટલે શીખે કે બેટા તારી પરીક્ષા છે, આગો પાછો ના થા, મોબાઈલ બંધ કર, TV બંધ કર, બોર્ડની પરીક્ષા આપવાની છે, ડોક્ટર બનવાનું છે, ઇન્જિનિયર બનવાનું છે, આપણા પેલો છોકરો તો કેટલા માર્ક લાવે છે. એટલે બાળકના મનમાં 8:30 વાગે આપણે હમણાં જેમને પદ્મશ્રી મળ્યો એવા જગદીશભાઈ ત્રિવેદીનો મહામંથન જગદીશભાઈ સાથેનું VTV પર મેં જોયું હતું અને YouTube પર પણ હશે. એ જગદીશ ત્રિવેદી એમના સમયમાં બહુ તોફાની વિદ્યાર્થી અને લીમડીની બ્રાહ્મણ બોર્ડિંગમાંથી એમને રસ્ટિકેટ કર્યા હતા. એમના શબ્દોમાં કે હું પહેલો વિદ્યાર્થી હતો મને બોર્ડિંગમાંથી કાઢી મૂક્યો હતો, અને હું પહેલો વિદ્યાર્થી હતો જે 11મામાં નપાસ થયો, 10મામાં 12મામાં તો નપાસ થાય, 11મામાં નપાસ થયો હતો અને 12મામાં બે વાર નપાસ થયો હતો. ત્યારે હું નપાસ થયો ત્યારે હું ત્યાં લીમડીમાં ભોગાવો નદી છે. We'll be right back.
We'll be right back.